સુરતના બારડોલી વિધાનસભાની હદમાં સચિન પાસે આવેલ લાજપોરથી પોપડા, કચોલી, સમરોદ તેમજ તરાજ ગામને જોડતો 4.5 કિલોમીટરના રસ્તામાં આજ દિન સુધી સ્ટ્રીટ લાઇટનો અભાવ જોવા મળે છે. દેશના પ્રધાનમંત્રી અને બીજેપી આખા ગુજરાતમાં ગુજરાત મોડેલની વાતો સાથે ચૂંટણી લડ્યા હતા. તેમજ દેશના પીએમ ઘણી વખત દેશમાં અને રાજ્યમાં સ્માર્ટ સિટી બનવાનું સપનું લઈને ચાલતા નજરે પડે છે. તેવા સમય ગુજરાતના સુરતમાં આવેલ બારડોલી વિધાનસભામાં સુરત નવસારી રોડમાં આવેલ લાજપોરથી પોપડા ગામ, કચોલી ગામ, સામરોદ ગામ તેમજ તરાજ ગામને જોડતો 4-5 કિલોમીટરનો રસ્તો આજ દિન સુધી રોડ પર સ્ટ્રીટ લાઇટ સુવિધાથી વંચિત જોવા મળે છે. આ ગામના આજુબાજુમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે, જેમાં લોકો નોકરી કરવા માટે આવતા જતા હોય છે. લોકોને રાત્રિ દરમિયાન આવવા જવામાં ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે. રોડની આજુબાજુ ખેતર અને ખુલ્લી જગ્યાઓ છે. દૂર દૂર સુધી કોઈ વ્યક્તિ રાત્રિ સમય પસાર થાય તો અંધારામાંથી પસાર થતાં ખૂબ જ બીક અનુભવાય છે. આ ચાર ગામોના રહીશો દ્વારા રસ્તામાં ઘણીવાર સ્ટ્રીટ લાઇટ માટેની માંગ કરવામાં આવી છે, પણ આજ દિન સુધી તે પૂરી થઈ નથી. કહેવાય છે કે બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વર પરમાર ચૂંટણી સમયે આ ગામોમાં પ્રચાર પ્રસાર કરવા આવતા હોય છે, તેમજ કોઈ પાર્ટીના કાર્યક્રમમાં જ નજરે પડે છે. એકવાર ધારાસભ્ય ઈશ્વર પરમારે રાત્રિ દરમિયાન આ રસ્તે ગામની મુલાકાત આવે તો ગામના લોકોને થતી તકલીફ કદાચ તેમને નજરે પડે તેવું ચર્ચાઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.